નમસ્કાર દર્શક મિત્રો ધી એચી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે આયોજિત પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું ધવલસાહ આપનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે જીવવિજ્ઞાનમાં આગળ ઘણા બધા પ્રકરણોની ચર્ચા કરી જેમાં આપણે ચેતાતંત્રની અભ્યાસ કર્યો અંતઃશ્રાવી તંત્રનો અભ્યાસ કર્યો આ ઉપરાંત પ્રજનન તંત્ર વિશે ચર્ચા કરી અને વનસ્પતિમાં પ્રજનન કેવી રીતે થાય છે એની પણ ચર્ચા કરી હતી હવે આજે આપણે જીવવિજ્ઞાનના ઘણા જ અગત્યના કહી શકાય એવા ટોપિકની ચર્ચા કરીશું કે જેમાં જીનેટિક્સ એટલે કે જનીન વિદ્યાનો સમાવેશ થાય છે તો જનીન વિદ્યા એટલે કે જીનેટિક્સ જે છે એ જીનેટિક્સની અંદર સામાન્ય રીતે તમને એવું ખ્યાલ છે કે કોઈ પણ લક્ષણ વારસામાં આવે છે તો વારસામાં જે લક્ષણ આવે છે જેને આપણે આનુવંશિકતા તરીકે ઓળખીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આજે જ તમે જે પ્રકરણનો અભ્યાસ કરશો એ પ્રકરણ છે પ્રકરણ નંબર નવ આનુવંશિકતાનો આણ્વિક આધાર આનુવંશિકતાના આણ્વિક આધારમાં એવું છે કે કોઈપણ સંતતિ હોય તો એના પિતૃઓમાંથી લક્ષણો વારસામાં એમાં આવતા જ હોય છે એટલે કે માતા કે પિતાના થોડા થોડા લક્ષણો અથવા અમુક લક્ષણો એના સંતાનમાં આવે છે અને એ સંતાનમાં જે આવે છે જેને આપણે વારસાગત લક્ષણો આવ્યા એવું કહીએ છીએ તો એ એક પ્રકારે આનુવંશિકતા સાથે સંકળાયેલી બાબત થઈ આનુવંશિકતા જે છે એ આનુવંશિકતા માટે સંકળાયેલું છે જનીન દ્રવ્ય અને જનીન દ્રવ્ય તરીકે મોટાભાગે ડીએનએ હોય છે પણ કેટલાક સજીવોમાં જનીન દ્રવ્ય તરીકે આરએનએ પણ આવેલું હોય છે તો અહીંયા આગળ આપણે આનુવંશિકતાના આણવિક આધાર વિશે ચર્ચા કરવાના છીએ આણવિક આધાર એટલે કે અણુઓની કક્ષાએ કોઈ પણ લક્ષણ જે વારસામાં ઉતરે છે એ કેવી રીતે ઉતરે છે અથવા વારસામાં જે આનુવંશિક લક્ષણો આવે છે તો એની પાછળ કયા દ્રવ્યો અથવા કયા ઘટકો સંકળાયેલા છે અને એ કેવી રીતે કાર્ય કરે છે તો સામાન્ય રીતે આપણે એવું તમને ખ્યાલ છે કે નર હોય તો નર હોય તો એ પોતે શુક્રકોષ ઉત્પન્ન કરે અને પિતામાંથી શુક્રકોષ મારફતે રંગસૂત્રો અથવા જનીનો એ જે તે સંતાનમાં આવે છે અને માતામાંથી અંડકોષ મારફતે રંગસૂત્રો અને એની અંદર આવેલા જનીનો એ બાળકમાં આવે છે જ્યારે શુક્રકોષ અને અંડકોષ બંનેનું ફલન થાય છે તો ફલન થવાના પરિણામે યુગ્મનજ અથવા ફલિતાંડનું નિર્માણ થાય છે આ ફલિતાણ અથવા યુગ્મનજનું જ્યારે નિર્માણ થાય છે તો એમાં અડધા જનીનો પિતા તરફથી આવ્યા હોય છે અડધા જનીનો માતા તરફથી આવ્યા હોય છે અને એના લીધે માતા અને પિતા બંનેના અમુક અમુક લક્ષણો એ વારસામાં ઉતરે છે તો વારસામાં જે લક્ષણો ઉતરે છે જેને આપણે આનુવંશિકતા તરીકે ઓળખીએ છીએ અને એ આનુવંશિકતા સાથે સંકળાયેલું છે જનીન જનીન એટલે કે ડીએનએનો કોઈ ચોક્કસ ખંડ પણ ડીએનએના કોઈ ચોક્કસ ખંડ જનીનની ચર્ચા કરવા જઈએ એ પહેલાં ડીએનએ શું છે એના વિશે માહિતી હોવી જરૂરી છે તો ડીએનએ એવું જનીન દ્રવ્ય છે એવી માહિતી આપનાર વૈજ્ઞાનિક ગ્રીફિત એમણે ન્યુમોકોકસ બેક્ટેરિયાને આધારે પ્રયોગ કર્યો હતો ન્યુમોકોકસ બેક્ટેરિયામાં બે પ્રકારના બેક્ટેરિયા જોવા મળે છે એક એસ થ્રી અને બીજું આર ટુ એસ થ્રી જે ઝેરી પ્રકારના બેક્ટેરિયા કહેવાય છે આર ટુ જે બિનઝેરી પ્રકારના બેક્ટેરિયા કહેવાય છે જેમાં એસ થ્રી પ્રકારના બેક્ટેરિયા જે છે કે જેની અંદર બહારની બાજુએ સૌથી બાર પોલીસેકેરાઈડનું આવરણ જોવા મળે છે અને જેની સપાટી સુવાળી એટલે કે લીસી હોય છે અને આર ટુ કે રફ પ્રકારના બેક્ટેરિયા હોય કે જેની બહારની સપાટી એ લીસી નથી આવા બે પ્રકારના બેક્ટેરિયાને ધ્યાનમાં રાખીને એમણે પ્રયોગ કર્યો હતો એમાં એમણે જ્યારે ઝેરી પ્રકારના બેક્ટેરિયા જે છે એટલે કે એસ થ્રી પ્રકારના બેક્ટેરિયા જે છે જ્યારે ઉંદરમાં દાખલ કર્યા તો ન્યુમોકોકસ બેક્ટેરિયા ઉંદરના કોષોમાં દાખલ થઈ અને ઉંદરના કોષોને નાશ કરવાનું ચાલુ કર્યું જની દ્રવ્ય સાથે જોડાયું અને પરિણામે ઉંદર મૃત્યુ પામ્યા જ્યારે આર ટુ પ્રકારના બેક્ટેરિયા જે બિનઝેરી જાત પ્રકારના બેક્ટેરિયા છે જ્યારે એને ઉંદરમાં દાખલ કર્યા તો ઉંદર મર્યા નહીં પણ એ જીવતા રહ્યા જ્યારે ગરમી આપીને એસ થ્રી પ્રકારના બેક્ટેરિયાને જ્યારે ગરમીથી મારી નાખીને ઉંદરમાં દાખલ કર્યા તો પણ ઉંદર મૃત્યુ પામતા નથી કારણ કે એની અંદર રહેલા બેક્ટેરિયામાં જનીન દ્રવ્ય જે વિઘટન પામે છે અને એ અસરકારક રીતે કાર્ય કરી શકતા નથી અને એના લીધે ઉંદર જીવતા રહ્યા અને ચોથા પ્રયોગમાં એમણે એવું કર્યું કે મારી નાખેલા ઝેરી પ્રકારના બેક્ટેરિયાને બિનઝેરી જે જીવંત છે એટલે ઝેરી જાતના બેક્ટેરિયા કે જે મારી નાખેલા છે અને ઝેરી બેક્ટેરિયા કે જે જીવંત છે બંનેનું મિક્સચર લીધું અને બંનેને મિશ્ર કરીને ઉંદરમાં દાખલ કર્યા તો ઉંદર મૃત્યુ પામ્યા ત્યારે ખબર પડી કે જ્યારે ઝેરી પ્રકારના બેક્ટેરિયાને મારી નાખો તો એની અંદર રહેલું જનીન દ્રવ્ય બિન ઝેરી પ્રકારના બેક્ટેરિયામાં જાય છે અને એની સાથે સંયોજાઈને બિન ઝેરી પ્રકારના બેક્ટેરિયાને ઝેરી સ્વરૂપમાં ફેરવે છે અને પરિણામે એના લીધે ઉંદર મૃત્યુ પામ્યા તો આ રીતે એમણે સાબિત કર્યું કે ડીએનએ એ જનીન દ્રવ્ય છે કે જે કોઈ ચોક્કસ લક્ષણ માટે સંકળાયેલું છે પણ ડીએનએ એ છે શું તો તમને ખ્યાલ હશે તમે આગળના સેમેસ્ટરમાં પણ ભણ્યા છો એ પ્રમાણે કે ડીએનએનું પૂરું નામ ડીઓક્સિરિબોન્યુક્લિક એસિડ છે અને ડીએનએના બંધારણમાં બે પોલીન્યુક્લિયો ટાઈડની શૃંખલા આવેલી હોય છે બંને પોલીન્યુક્લિયો શૃંખલા એકબીજાને પ્રતિ સમાંતર હોય છે પ્રતિ સમાંતર હોય એટલે કે એક છેડે ફાઇવ ડેસ હોય તો એનો બીજો છેડો થ્રી ડેસ પ્રકારનો હોય અને બીજો એની સામે જે થ્રી ડેસ હોય તો એની સામે ફાઇવ ડેસ છેડો આવે જે તમને અહીંયા આગળ આકૃતિમાં દર્શાવ્યું છે કે અહીંયા આગળ ફાઇવડેસ છેડો છે તો એની સામેની બાજુએ તમને થ્રી ડેસ છેડો દેખાશે અને એની સામે ફાઇવ ડેસ છેડો છે તો એના બીજા છેડે થ્રી ડેસ પ્રકારનો છેડો જોવા મળે છે બંને પોલીન્યુક્લિયો શૃંખલાઓ જે છે એમની વચ્ચે ન્યુક્લિયો જોડી આવેલી હોય છે જેમાં ન્યુક્લિયોટાઇડની રચનામાં નાઇટ્રોજન બેઝ ફોસ્ફેટ અને પેન્ટોસ સંકળાવેલી છે જેમાં ડીએનએના બંધારણની અંદર ડીઓક્સી રિબોઝ પ્રકારની પેન્ટોસરકરા આવેલી છે અને નાઇટ્રોજન બેઝ તરીકે એડેનિન ગ્વાનિન સાઇટોસીન અને થાઇમિન પ્રકારના હોય છે ડીએનએમાં યુરેસિલ પ્રકારનો નાઇટ્રોજન બેઝ જોવા મળતો નથી તો અહીંયા આગળ તમને બે ન્યુક્લિયોટાઇડની જોડીઓ આપેલી છે જેમાં એ અને ટી એડેનિન અને થાઇમીન વચ્ચે બે નબળા હાઇડ્રોજન બંધ હોય છે જ્યારે જી અને સી હોય તો ત્યાં આગળ જી અને સી વચ્ચે ત્રણ નબળા હાઇડ્રોજન બંધ હોય છે તો આ રીતે ડીએનએના એક અણુ તમને મોડલ એટલે કે આકૃતિ સ્વરૂપે દોરીને આપેલું છે જેમાં એ અને ટી વચ્ચે બે નબળા હાઇડ્રોજન બંધ અને સી અને જી વચ્ચે ત્રણ નબળા હાઇડ્રોજન બંધ દર્શાવેલા છે આ તો વાત કરીએ આપણે ડીએનએ વિશે પણ જ્યારે કોઈ પણ કોષમાં નવા કોષોનું નિર્માણ થાય

આઠમાંથી સોળ એમ કરતાં કરતાં કોષો વિભાજન પામતા પામતા બહુકોષી એવા દેહનું નિર્માણ કરે છે તો એ પ્રાણી દેહનું નિર્માણ થાય છે તો એમાં એક કોષમાં જે જનીન અથવા ડીએનએ છે એ જ ડીએનએ અને એ જ જનીન કમ્પ્લેટ બધા જ કોષોમાં જોવા મળે છે એટલે શરીરના જેટલા પણ તમે કોષો લો એ દરેક કોષમાં એક સરખા પ્રકારનું ડીએનએ હોય છે તો આવું એક સરખા પ્રકારનું ડીએનએ કેવી રીતે બને છે તો જેમ કોષ વિભાજનની ક્રિયા દ્વારા એકમાંથી બે કોષ બને છે એ જ રીતે એક કોષમાં રહેલું ડીએનએ જે છે એ જ કમ્પ્લેટ એની કોપી એટલે કે એની પ્રતિકૃતિ સ્વરૂપે બે નવા નિર્માણ પામતા કોષોમાં એ ડીએનએ જોવા મળે છે તો ડીએનએ પોતે આવી રીતે નવા બે ડીએનએ જે બનાવે છે જેને કહીએ છીએ ડીએનએનું સ્વયંજનન અથવા ડીએનએનું રેપ્લિકેશન તો ડીએનએ પોતાની જાતે જ્યારે નવું ડીએનએ બનાવે તો એ પ્રક્રિયા સમજતા પહેલાં તમને અહીંયા આગળ આકૃતિમાં કંઈક સમજાવેલું છે કે અહીંયા આગળ પિતૃ ડીએનએ છે એટલે ધારો કે કોઈ એક કોષની અંદર જે ડીએનએ છે એ જેમાં બે પોલીન્યુક્લિયો શૃંખલા આપેલી છે એમાં એક ફાઇવ ડેઝ છેડો તો એની સામે થ્રી ડેઝ છેડો અને એની આ બાજુ ફાઇવ ડેઝ છેડો તો એની બીજી બાજુ થ્રી ડેઝ છેડો છે આવી રીતે તમને દર્શાવેલું છે હવે જ્યારે કોષ વિભાજન થાય તો એકમાંથી બે કોષ બને છે તો એ બંને કોષમાં પિતૃ ડીએનએ જે હોય એના એ જ ડીએનએ એના પછીના બંને કોષોમાં નિર્માણ પામવું જરૂરી છે તો એ માટે આ પિતૃ ડીએનએની બંને પોલીનિક્લિયો ની શૃંખલા પૈકી ગમે તે એક શૃંખલા ટેમ્પ્લેટ ડીએનએ અથવા ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે છે અહીંયા આગળ આ ટેમ્પ્લેટ ડીએનએ તરીકે રાખેલું છે એટલે કે ફાઇવ ડેસ થ્રી ડેસ પ્રકારની ન્યુક્લિયોટાઇડ ની જે શૃંખલા છે પોલીનિક્લિયો ની શૃંખલા એ ટેમ્પલેટ ડીએનએ તરીકે વર્તે છે ટેમ્પલેટ ડીએનએ નો અર્થ એવો થયો કે જે નવી શૃંખલાના નિર્માણ માટે માહિતી પૂરી પાડે અહીંયા આગળ ફાઇવડેસ છેડા ઉપર ક્રમ લખ્યો છે ટી એ ટી એ તો અહીંયા આગળ બી ફાઇવડેસ છેડા ઉપર ટી એ ટી એ રીતે આખી શૃંખલા દર્શાવેલી છે હવે ટેમ્પલેટ ડીએનએ પર જે ક્રમ હોય એને પૂરક નવી શૃંખલા જ્યારે બને છે ત્યારે એ જ પ્રકારનો એને પૂરક ન્યુક્લિયો ગોઠવાય છે એટલે કે ટી હોય તો એની સામે એ એ હોય તો એની સામે ટી ટી હોય તો એની સામે એ એ હોય તો એની સામે ટી આ પ્રકારે ન્યુક્લિયો ટાઈડ ગોઠવાતા જાય છે અને પૂરક ન્યુક્લિયો ટાઈડ ગોઠવાઈને એક સંપૂર્ણ નવું ડીએનએ બને છે તો અહીંયા આગળ અહીંયા આગળ તમને જે પીળા રંગના ચોક દ્વારા દર્શાવ્યું છે કે જે નવું ડીએનએ દર્શાવેલું છે કે જે પિતૃ ટેમ્પલેટ ડીએનએ જે હતું એમાંથી જ એને પૂરક નવી શૃંખલાનું નિર્માણ થયું અને આવી રીતે નવું ડીએનએ બને આ આ આખું કમ્પ્લેટ ડીએનએ તમે જુઓ તો એ પિતૃ ડીએનએની કોપી જ હશે એટલે કે ફાઇવ ડે સેડા પર જેમ ટી એ ક્રમ છે એ રીતે ફાઇવ ડે સેડા પર ટી એ ક્રમ છે થ્રી ડે સેડા પર એટી એટી ક્રમ છે એ રીતે થ્રી ડે સેડા પર એટી એટી ક્રમ છે આ તો એક ડીએનએ બન્યું હવે બેમાંથી એક શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તી હવે અહીંયા બીજી શૃંખલા પણ ટેમ્પલેટ તરીકે વર્તે તો અહીંયા આગળ તમને ટેમ્પલેટ ડીએનએ આપેલું છે આ ટેમ્પ્લેટ ડીએનએમાં થ્રી ડે સેડા પર ક્રમ હતો એટી એટી હવે એને પૂરક નવી શૃંખલાનું નિર્માણ થશે એની સામે ટી ટીની સામે એ એની સામે ટી ટીની સામે એ આવી રીતે સળંગ નવી શૃંખલા બનવાનું ચાલુ થશે અને ફાઇવ ડેઝથી થ્રી ડેઝ દિશામાં નવું ડીએનએ બને છે આ ડીએનએ પણ તમે જુઓ તો એ પિતૃ ડીએનએની કોપી જ છે એટલે કે થ્રી ડેઝ છેડા ઉપર જે એ એટી ક્રમ છે એ ટી એટી ક્રમ આપેલો છે ફાઇવડેઝ છેડા ઉપર ટી એ ટી એ ક્રમ છે તો ફાઇવ ડેઝ છેડા ઉપર ટી એ ટી એવી રીતે ક્રમ છે એટલે કે આ પિતૃ ડીએનએમાં જે ડીએનએ અને ન્યુક્લીઓ ક્રમ હતો એ જ ડીએનએ અને એ જ ન્યુક્લિયો ટાઈડની એક્ઝેક્ટ કોપી બરાબર પ્રતિકૃતિ એ નવા નિર્માણ પામતા બંને ડીએનએમાં જોવા મળે છે એટલે એક કોષમાં જે ડીએનએ હતું એવું નિર્માણ પામતા બંને કોષોમાં ડીએનએ કેવું હોય છે એક સરખું હોય છે તો નિર્માણ પામતા બંને કોષોમાં એક સરખું ડીએનએ જે બનવાની ક્રિયા છે જેને કહીએ છીએ ડીએનએનું સ્વયંજનન જે તમને અહીંયા આકૃતિ દ્વારા બહુ સરળતાથી રજૂઆત કરી છે પણ ખરેખર ડીએનએનું સ્વયંજનન કેવી રીતે થાય છે તો એ સમજવા માટે આપણે અહીંયા ચાર્ટ જોઈશું કે જેની અંદર તમને ડીએનએના સ્વયંજનનની પ્રક્રિયા દર્શાવેલી છે કે ડીએનએનું સ્વયંજનન કેવી રીતે થાય છે એમાં મોટાભાગે મુખ્યત્વે આટલા પ્રકારના ઉત્સેજકો કામ કરે છે ગાયરેઝ અને હેલિકેઝ આરએનએ પોલિમરેઝ ડીએનએ પોલિમરેઝ થ્રી અને ડીએનએ લાઈગેઝ આ પ્રકારના ઉત્સેજકો કાર્યરત રહીને ડીએનએના સ્વયંજનનની પ્રક્રિયા દર્શાવે છે તો અહીંયા આગળ આકૃતિમાં તમને બે પોલીન્યુક્લિયો ટાઈડની શૃંખલા આપેલી છે અહીંયા આગળ આ એક શૃંખલા દર્શાવી છે જેમાં એક છેડે થ્રી ડેઝ છે તો અહીંયા આગળ ફાઇવ ડેઝ છેડો હોય અને બીજો અહીંયા થ્રી ડેઝ છેડો હોય તો એની સામેની શૃંખલા પર ફાઇવ ડેઝ ક્રમાવે હવે ડીએનએમાં સ્વયંજનન કેવી રીતે થાય છે એ આપણે આકૃતિ દ્વારા સમજીશું કે થ્રી ડેઝ છેડા જે છે એની સામે નવો જે ન્યુક્લિયો ટાઈડ ઉમેરા એ ફાઇવ ડેઝ છેડાને આધારે ફાઇવ ડેઝથી થ્રીઝ દિશામાં ઉમેરાશે અને ફાઇવ ડેઝ છેડો જે છે એને પૂરક સામે થ્રી ડેઝ દિશામાં નવો ડીએનએ બને છે તો નવ ડીએનએના નિર્માણની શરૂઆત સૌ પ્રથમ ગાયરેઝ અને હેલિકેસ પ્રકારના એટલે કે ડીએનએ હેલિકેસ પ્રકારના ઉત્સેચકની મદદથી થાય છે ડીએનએ હેલિકેસ બે પોલિન્યુક્લિયોટાઈડ વચ્ચેના નબળા હાઇડ્રોજન બંધને તોડે છે અને બંને બંધને તોડ્યા બાદ એ બંને શૃંખલાને છૂટી કરે છે તો આ એક શૃંખલા છૂટી પડી અને આ એક શૃંખલા છૂટી પડી છૂટી પડેલી શૃંખલા એ પોતે નવું ડીએનએના નિર્માણની શરૂઆત કરે છે પોતે નવા ડીએનએની શરૂઆત કરે જેમાં આખું જે નવું ડીએનએ બને એમાં એક શૃંખલા એ પિતૃ શૃંખલા હશે અને એક શૃંખલા જે નવી શૃંખલા હશે પરિણામે આ પ્રકારના સ્વયંજનનને આપણે અર્ધરૂઢિગત સ્વયંજનન કહીએ છીએ કારણ કે બે જે શૃંખલાઓ બને છે એમાં એક શૃંખલા પિતૃની છે અને એક શૃંખલા કેવી છે તો નવી છે આમ બે શૃંખલા બને એમાં એક પિતૃની હોવાથી આપણે એને કહીએ છીએ અર્ધ રૂઢિગત સ્વયંજનન બીજું સ્વયંજનનની જે દિશા છે એ બંને બાજુ થાય છે એટલે કે અહીંયા આગળ તમને એરો દર્શાવ્યો છે કે ફાઈવડેસથી થ્રી ડેઝ દિશામાં આ દિશામાં થાય છે અને એ જ રીતે ફાઇવડેસથી થ્રી ડેઝ દિશામાં આ રીતે થાય છે તો પરસ્પર બંને દિશામાં સ્વયંજનનની ક્રિયા થાય છે એના લીધે આ પ્રકારના સ્વયંજનનને દ્વિદિશીય સ્વયંજનન પણ કહેવાય છે કારણ કે જે બંને દિશામાં થાય છે તો સૌથી પહેલાં ડીએનએ હેલીકેસ પ્રકારનો સંજોગ કાર્યરત થયો એણે ડીએનએની બે પોલિનિક્લિયોટાઇડ વચ્ચેના હાઇડ્રોજન બંને તોડ્યા અને પરિણામે બંને શૃંખલાઓ એ છૂટી પડી છૂટી પડેલી શૃંખલાઓને પકડી રાખવા માટે અહીંયા આગળ આવેલું હોય પ્રોટીન એસએસ પ્રોટીન એટલે કે સિંગલ સ્ટેન્ડર્ડ બાઇન્ડિંગ પ્રોટીન એક શૃંખલાને બાંધતું પ્રોટીન કે જે ડીએનએની બે પોલીન્યુક્લિયોટાઈડની શૃંખલાઓ પૈકી છૂટી પડેલી શૃંખલાઓને પકડી રાખે છે કે જેથી તેનું સ્વયંજનન થઈ શકે અને એ એસએસપી પ્રોટીન ઉપરાંત એટી પણ એટીપી પણ તમને ખ્યાલ છે એટીપીનું પૂરું નામ એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ જે શક્તિ પૂરી પાડે છે અને એ પણ આની અંદર સંકળાય છે ત્યારબાદ ડીએનએ પોલીમરેઝ 3 ઉત્સેચક કાર્યરત થાય છે અને ડીએનએ પોલીમરેઝ 3 ન્યુક્લિયો ગોઠવવાનું શરૂઆત કરે છે પણ ડીએનએ પોલિમરેઝ 3 ઉત્સેચક કાર્યરત થાય અને ન્યુક્લિયોટાઈડને ગોઠવે એ દરમિયાન આરએનએ પોલિમરેઝ એ ઉત્સેચક જે આરએનએ એનએ પ્રાઇમરને ગોઠવે છે આરએનએ એન પ્રાઇમર જે ડીએનએમાં ટેમ્પલે જે ટેમ્પલેટ શુંખલા હતી એને પૂરક નવા ન્યુક્લિયોટાઇડ ઉમેરશે પણ જેની અંદર આર એન એના હશે એટલે કે અહીંયા ધારો કે એ એ છે તો અહીંયા સામે યુ આવશે કેમકે આર એન એમાં થાઈમિન હોતો નથી પણ યુરેસિલ હોય છે આવી રીતે અહીંયા એ સી જી એવો ક્રમ હોય તો અહીં આગળ યુ એ રીતે ચોક્કસ આર એન ટુકડો જોઈન્ટ થશે જેને કહીશું આર એનએ પ્રાઇમર અને આર એન પ્રાઇમર ગોઠવાયા પછી ડીએનએ પોલિમરેસ થ્રી ઉત્સેચક કાર્યરત થાય અને ડીએનએ પોલિમરેસ થ્રી ઉત્સેચકની મદદથી સણંગ નવા ન્યુક્લિયોટાઈડ ઉમેરાવાની શરૂઆત થાય છે અહીં આગળ જે ન્યુક્લિયોટાઇડ ઉમેરાય છે એ ન્યુક્લિયોટાઇડ સણંગ નવા ન્યુક્લિયોટાઇડ ઉમેરતા જાય છે અને આવી રીતે નવો સંશ્લેષિત ડીએનએનું નિર્માણ થાય છે નવું સંશ્લેષિત જે ડીએનએ બને છે એ ફાઇવ ડેઝ થી થ્રી ડેઝ દિશામાં સળંગ ન્યુક્લિયોટાઇડ ઉમેરતા જાય છે પરિણામે આ શૃંખલાને આપણે કહીશું અગ્રેસર શૃંખલા કે જે સતત નવા ન્યુક્લિયોટાઈડ ઉમેરતા રહે છે અને આ રીતે એક બાજુ નવી શૃંખલાનું નિર્માણ શરૂ થાય છે ત્યારે એની બીજી બાજુએ આરએનએ પ્રાઇમર ગોઠવાય એટલે અહીંયા આગળ દર્શાવ્યું છે આરએનએ પ્રાઇમર આરએનએ પ્રાઇમર ગોઠવાય પછી ડીએનએ પોલિમરેસ થ્રી ન્યુક્લિયોટાઇડ તો ગોઠવશે જ એ પણ ફાઇવ ડેઝથી થ્રી ડેઝ દિશામાં એટલે ફાઇવ ડેઝથી થ્રી ડેઝ દિશામાં અહીંયા દર્શાવ્યું છે પણ એ ન્યુક્લિયો ટાઈડ જ્યારે ગોઠવાય છે ત્યારે એ માત્ર ટુકડાઓ સ્વરૂપે ગોઠવાય છે અને જ્યારે એ ટુકડાઓ સ્વરૂપે ગોઠવાય છે ત્યારે એ ટુકડાઓને કહેવામાં આવે છે ઓકાઝાકી ટુકડા આ ઓકાઝાકી ટુકડા વચ્ચે અમુક ન્યુક્લિયો ટાઈડનો જગ્યા અથવા અવકાશ ખાલી રહે છે જે તમને અહીંયા આગળ દર્શાવે છે હવે ત્યારબાદ કોઈ ચોક્કસ પ્રકારના ઉત્સેજકની મદદથી અહીંયા આગળ ન્યુક્લીઓટાઇડ ઉમેરાતા જશે અને આ શૃંખલાને પૂરી કરશે પણ જ્યારે શૃંખલાના ટુકડા ઉમેરાતા જાય છે ત્યારે ત્યાં આગળ ડીએનએ લાઈગેઇઝ પ્રકારના ઉત્સેચકની મદદથી એ ટુકડાઓને જોડવાનું કામ શરૂ થાય છે અને આ ટુકડાઓ જોડાય છે અને પછી એ સળંગ શૃંખલા બનાવે છે ટૂંકમાં કહીએ તો અહીંયા પહેલાં ટુકડા બન્યા ત્યારબાદ એમની વચ્ચેની જગ્યા પૂરાઈ જગ્યા પૂરાયા બાદ ત્યાં આગળ બંધ બનાવે છે ડીએનએ લાઈગેસની મદદથી અને બંધ બન્યા પછી એક સળંગ શૃંખલા બને છે પરિણામે વાર લાગે છે સમય થાય છે એના લીધે અહીંયા આગળ નિર્માણ પામતી જે શૃંખલા છે જે વિલંબિત શૃંખલા તરીકે ઓળખાય છે એટલે કે એક બાજુ ફાઇવ ડેઝથી થ્રી ડેઝ દિશામાં સળંગ શૃંખલાનું નિર્માણ થયું જે શૃંખલાને આપણે અગ્રેસર શૃંખલા કહીએ છીએ જે સળંગ બને છે જ્યારે બીજી બાજુ જે નવી શૃંખલા બને છે એ નવી શૃંખલા પહેલાં ટુકડાઓ સ્વરૂપે ગોઠવાય છે એમની વચ્ચેની જગ્યા પુરાયા બાદ બંધ બન્યા પછી બને છે પરિણામે બીજી શૃંખલા જે બની એને કહીશું વિલંબિત શૃંખલા હવે જેમ જેમ ઉત્સેચક આગળ ખસતો જશે તેમ તેમ એ બે નિક્લિયો ટાઈડ વચ્ચેના વચ્ચેના નબળા હાઇડ્રોજન બંધ તૂટતા જશે અને બંને શૃંખલાઓ છૂટી પડતી જશે આવી રીતે ક્રમાનુસાર ફાઇવ થી થ્રી ડેઝ દિશામાં સળંગ નવી શૃંખલાનું નિર્માણ થતું જશે અને બીજી બાજુ આ રીતે ઓકાઝાકી ટુકડા બનીને શૃંખલાનું નિર્માણ થાય છે આમ બંને દિશામાં થયું એટલે આપણે એને કીધું દ્વિદિશીય સ્વયંજનન રૂઢિગત એટલા માટે કીધું કે એક પિતૃ ડીએનએ છે અને બીજું નવું ડીએનએ છે આમ કરતાં કરતાં એક ડીએનએમાંથી એક આખું નવું ડીએનએ બને છે આવી રીતે બીજું નવું ડીએનએ બને છે આમ કોષ વિભાજનની ક્રિયા દ્વારા એક કોષમાંથી જેમ બે કોષ બને છે એમ એક ડીએનએ જે હતું એમાંથી બે નવા ડીએનએનું નિર્માણ થયું પણ જે નવા ડીએનએનું નિર્માણ થયું જે પોતાની જાતે જ ડીએનએ બનાવે છે એના લીધે આપણે આ પ્રક્રિયાને ડીએનએનું સ્વયંજનન તરીકે ઓળખીએ છીએ એટલે કે ડીએનએનું રેપ્લિકેશન કહીએ છીએ એટલે સમગ્ર પ્રક્રિયાને ડીએનએના જનનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે હવે આ તો વાત કરીએ ડીએનએના સ્વયંજનનની કે ડીએનએ પોતાની જાતે જ નવું ડીએનએ બનાવે છે અને નવા કોષોમાં ઉમેરાતું રહે છે જેમ જેમ કોષો બનતા જાય છે તેમ તેમ ડીએનએ પોતાના જેવું જ ડીએનએ બનાવતું રહે અને પરિણામે કોઈપણ બહુ કોષી પ્રાણીમાં ગમે એટલા કોષો હોય દરેક કોષમાં ડીએનએનું પ્રમાણ અને ડીએનએમાં ન્યુક્લિયો ટાઈડનો ક્રમ એક સરખો જ રહે છે હવે આવા કોઈ ચોક્કસ ન્યુક્લિયો ટાઈડનો જે ભાગ છે પોલીન્યુક્લીઓટાઇડનો ભાગ એટલે કે ડીએનએનો ટુકડો જે છે જેને આપણે જનીન તરીકે ઓળખીએ છીએ હવે કોઈપણ જનીન સક્રિય થાય તો જનીન સક્રિય થવાની સાથે જ શરીરમાં કોઈ ચોક્કસ પ્રકારનું પ્રોટીન અથવા ઉત્સેજક બને છે તો આ જે પ્રોટીન અથવા ઉત્સેજક બનવાની પ્રક્રિયા છે એ પ્રક્રિયા માટે સૌથી પહેલાં ડીએનએમાંથી એમ આરએનના નિર્માણની ક્રિયા થાય છે ડીએનએમાંથી એમ આરએનએના જે નિર્માણની પ્રક્રિયા થાય છે જેને પ્રત્યાંકન અથવા ટ્રાન્સક્રિપ્શન તરીકે ઓળખવામાં આવે છે સામાન્ય રીતે તમને એ તો ખ્યાલ છે જ કે ડીએનએ જે છે એ કોષ કેન્દ્રમાં આવેલા રંગસૂત્રની અંદર હોય છે જ્યારે રંગસૂત્રની અંદર કુંતલ આકારે ડીએનએ હોય છે એ ડીએનએનો કોઈ ચોક્કસ ટુકડો જેને આપણે જનીન કહીએ છીએ શરીરમાં જ્યારે પણ કોઈ ચોક્કસ જનીન સક્રિય થાય છે ત્યારે એ ડીએનએ જે હોય એ ડીએનએમાંથી એમ આરએલનું નિર્માણ થાય છે એટલે કે ટ્રાન્સક્રિપ્શન અથવા પ્રત્યાંકન થાય છે પ્રત્યાંકન થાય એટલે એના પરિણામે ડીએનએમાંથી એમ એ બને છે એમ આર જે નિર્માણ થાય છે એ એમ આર નિર્માણ કોષ કેન્દ્રમાં થાય છે જેમ કોષ કેન્દ્રમાં એમ નિર્માણ થયું એ નિર્માણ પામેલું એમ આરએનએ કોષ કેન્દ્રમાં થઈને કોષ રસમાં રિબોઝોમ પર ગોઠવાય છે જેમ જેમ રિબોઝોમ ઉપર એમ બન્યા પછી ગોઠવાતા જાય તેમ તેમ તેને આધારે ન્યુક્લિયોટાઇડના કોઈ ચોક્કસ ક્રમને આધારે ચોક્કસ પ્રકારના એમિનો એસિડ આવવાનું જ શરૂઆત કરે છે જેમ જેમ એમિનો એસિડ આવતા જાય છે એ એમિનો એસિડના ગોઠવણીના પરિણામે શરીરમાં કોઈ ચોક્કસ પ્રકારના પ્રોટીનનું નિર્માણ થાય છે અને તમને તો એ તો ખ્યાલ છે જ કે ઉત્સેચકો બધા ઉત્સેચકો જે પ્રોટીનના બનેલા છે અને કેટલાક અંતઃસ્ત્રાવ જે પણ પ્રોટીનના બનેલા છે તો શરીરમાં જે કંઈ પણ ઉત્સેચકો અથવા પ્રોટીન નું નિર્માણ થાય એ સમગ્ર પ્રક્રિયા ડીએનએ એટલે કે ડીએનએનો કોઈ ચોક્કસ ટુકડો અથવા જનીન પર આધારિત છે તો જે સક્રિય થવાના લીધે ડીએનએમાંથી માંથી એમઆરએનએ બને ત્યારબાદ એનું ટ્રાન્સલેશન ભાષાંતર થાય છે અને એના પરિણામે એમઆરએનએ માંથી પ્રોટીન અથવા કોઈ ચોક્કસ ઉત્સેચક અથવા અંતસ્ત્રાવનું નિર્માણ થાય છે આ રીતે ડીએનએના સ્વયંજનનની પ્રક્રિયા થયા પછી જ્યારે પણ કોઈ કોષ સક્રિય થાય છે ત્યારે એ પ્રોટીન અથવા ઉત્સેજકનું નિર્માણની શરૂઆત કરે છે અને જ્યારે ઉત્સેચક કે પ્રોટીનનું નિર્માણ થયું ત્યારે તેને જનીન સક્રિય થયું છે તેવું કહી શકાય અને જનીન સક્રિય થાય તો જ કોઈ ચોક્કસ પ્રોટીન કે ઉત્સેચકનું નિર્માણ થાય છે જેને આપણે જનીનનું અભિવ્યક્તિ તરીકે ઓળખીએ છીએ જ્યારે પણ જનીન અભિવ્યક્ત થાય ત્યારે તે કોઈ ચોક્કસ લક્ષણ દર્શાવે છે અને આ રીતે ડીએનએ મારફતે જ લક્ષણ એ પિતૃમાંથી વારસામાં ઉતરે છે અને જેને આપણે આનુવંશિકતાનો આણ્વિક આધાર તરીકે ઓળખીએ છીએ એટલે કે અણુઓની કક્ષાએ લક્ષણો વારસામાં કેવી રીતે ઉતરે છે તે આપણે સમજ્યા પણ આ બધા લક્ષણો ઉતરવા માટેનું મુખ્ય જવાબદાર ઘટક અથવા અણુ જે ડીએનએ તરીકે ઓળખાય છે જેનું પૂરું નામ ડીઓક્સિ રિબોન્યુક્લિક એસિડ અને તેના આધારે અહીંયા આગળ ડીએનએના સ્વયંજનનની પ્રક્રિયા આજે આપણે ભણ્યા ત્યારબાદ આવી રીતે જનીન સક્રિય થાય એ પણ પ્રક્રિયા થતી રહે છે તો વિદ્યાર્થી મિત્રો આજે જે તમે ડીએનએનું સ્વયંજનન ભણ્યા હવે ડીએનએ અને જનીન વિદ્યાના આધારે જ બીજી નવી વિદ્યાશાખા બાયોટેકનોલોજીનો તમને ખ્યાલ છે તો હવે આપણે બાયોટેકનોલોજી વિશે પણ અભ્યાસ કરીશું કે એ કઈ રીતનું હોય જે આપણે નેક્સ્ટ એપિસોડમાં ચર્ચા કરીશું